જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ અને બેડીગેટ વિસ્તારમાં ચાઇનીઝ વસ્તુઓ તોડીને ચાઇનાનો કરવામાં આવ્યો વિરોધ. દુકાનદારોને ચાઇનીઝ સામાન નહીં વેચવા અપીલ કરી અનોખો કર્યો વિરોધ. સ્વદેશી અપનાવી દેશ બચાવવા વીએચપીએ અપીલ કરી. હાલ દેશભરમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને એ છે ભારત અને ચાઇના વચ્ચેનો વિવાદ. ચાઇના દ્વારા જે રીતે પોતાની નાપાક હરકત શરૂ કરી ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં આપણા દેશના 20 જવાનો શહીદ થયા, જેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ લોકોને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે, જેના પગલે બોયકોટ ચાઇના અભિયાન કરાયું છે. ભારત દેશ અને ચાઇના વચ્ચે વિવાદ શરૂ થયો છે. આ વિવાદના પગલે ચાઇના દ્વારા પોતાની નાપાક હરકત છતી કરી હતી અને ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આપણા દેશના 20 વીર જવાનો શહીદ થયા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યો શહેરોમાં ચાઇનાના ઝંડા અને જિનપિંગના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આપણા સૈનિકોને મારે તેવા ચીન સાથે કોઈ વેપાર નહીં કરવો નથી. સાથોસાથ સ્વદેશી અપનાવી દેશ બચાવવા વીએચપીએ અપીલ કરી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.